गुड मॉर्निंग बाळको, अरविंद जीवाभाई प्राथमिक शाळाना ऑनलाइन शिक्षण में तमारु हार्दिक स्वागत छे। आपणे पाठ 11 नो अभ्यास करता हता, तो आजे आपणे पाठ 11 मां पुस्तक मां जे पण प्रश्नो आप्या छे तेनो अभ्यास आपणे आजे करीशुं। तो पुस्तक मां आपणने शुं आप्युं छे कि तमने सौ प्रथम आगगाड़ीनी कविता आपी छे, तो आपणे तेनो अभ्यास करीशुं कि आगगाड़ी। आओ छोकरा खेल बताओ, छुक 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 रेल चलाओ, सीटी वगाड़ी सीट पर बेसो, एक बीजानी पीठ पर बेसो, कोई अपनी लाइन ना तोड़े, कोई आगळ पाछळ ना दौड़े, बधा सीधी लाइन में चालो, बन्ने आँखों मीची चालो। के बधा छोकरा अहीं आवो अने खेल बताओ, एटले के रमत रमो। कई रमत रमवानी छे? छुक छुक करीने रेल चलावानी छे। सीटी वगाड़ो ने सीट पर बेसो, एटले के एक छोकरो सीटी वगाड़े, एक छोकरो पीठ ऊपर पोतानी पीठ ऊपर बीजाने बेसाड़े, एटले के तमारे वांका वळी जवानुं अने खुर्शी बनावानी। बीजो छोकरो तमारी खुर्शीनी सीट ऊपर बेसी जाय। कोईए लाइन तोड़वानी नथी के कोईए आगळ पाछळ दौड़वानुं नथी, बधाए सीधी लाइन में चालवानुं छे। बंद आँखे बधुं देखाय, आँख खोलता खोवाई जाय, बंद आँखे जोवानी मजा पड़ी जाय, रेलगाड़ी रेलगाड़ी छुक 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 छुक, वच्चे आवता स्टेशन बोले रुक 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 रुक, तपता बढ़ता पाटा ऊपर, हीथी त्यां त्यांथी ऊपर, छुक 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 छुक। એટલે કે તમારે આંખો બંધ કરીને વિચારવાનું કે તમે રેલગાડીમાં બેઠા છો, તો તમને એવું જ અનુભવ થશે કે તમારી આજુબાજુ બધી વસ્તુ દોડતી જઈ રહી છે, કે રસ્તામાં ઘરો પણ આવશે, જાડીઓ પણ આવશે, નાની નાની દુકાનો પણ આવશે, પણ એ ક્યારે દેખાશે? જ્યારે તમારી આંખો બંધ હશે ત્યારે। પણ જ્યારે તમે આંખો ખોલશો એટલે બધું જ ખોવાઈ જશે, કેમ કે તમે તો તમારા ઘરમાં કે શાળામાં બેઠા છો। બંધ આંખે જોવાની જે મજા પડશે તે આંખો ખોલીને મજા આવશે નહીં। રેલગાડી રેલગાડી છુક 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 છુક, જ્યારે જ્યારે વચ્ચે સ્ટેશન આવે છે ત્યારે રેલગાડી ઊભી રહે છે। પાટા ગમે તેવા ગરમ હોય કે તડકામાં બળતા હોય, તેવા પાટા પર પણ રેલગાડી અહીંથી ત્યાં અને ત્યાંથી ઉપર જાય છે। છુક 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 કરતી રેલગાડી જાય છે। લાઇટ કરતી સરળ સરતી, અજવાળામાં છુક છુક કરતી, અંધારામાંય છુક છુક કરતી, બટાટાનું ખેતર ને રણની રેત, ગરડો ખેડૂતને બાજરીનો ખેત, ખેડૂત ખેતર લીલા મેદાન, મંદિર મકાન ચાની દુકાન, રેલગાડી રેલગાડી છુક 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 છુક, વચ્ચે આવતા સ્ટેશન બોલે રૂક 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 રૂક, કે લાઇટ કરીને સરસર સરતી જાય છે, અજવાળામાં પણ છુક છુક બોલે ને અંધારામાં પણ છુક છુક બોલે, રેલગાડી જ્યાં જ્યાં જાય છે ત્યાં રસ્તામાં બટાટાનું ખેતર, રણની રેત, ગરડો ખેડૂત, બાજરીનું ખેતર, ખેડૂત ખેતર અને લીલા મેદાન, મંદિરો મકાનો અને ચાની દુકાનો પણ આવે છે, અને જ્યાં જ્યાં સ્ટેશન આવે ત્યાં ઊભી રહેતી આ રેલગાડી જાય છે। આવું બધું આવે છે ખૂબ, કોઈને મારો જોરથી બૂમ, ટેકરા પર ઝંડી પુલની પગદંડી, પંખીના ટોળાને પાણીની કુંડી, ઝૂંપડાને જાડી ખેતરને વાડી, ભાગછુક ભાગછુક દોડી ગાડી, કૂવા પાછળ બાગ બગીચા,
धोबी घाट नानकड़ी हाट, કે આપણે મકાનો મંદિરો નાનકડી દુકાનો બધું જ ખૂબ આવે છે, પણ કોઈએ જોરથી બૂમ મારવાની નથી. ટેકરા પર ઝંડી પણ દેખાય છે અને પુલની પગદંડી પણ દેખાય છે. પંખીના ટોળાઓ, પાણીની કુંડીઓ, ઝૂંપડીઓ, ઝાડીઓ, ખેતરો અને વાડીઓ પણ દેખાય છે. ટ્રેનનો તમે નજીકથી અવાજ સાંભળશો તો ભકચુક 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 આવો અવાજ આવે છે, અને તેવો અવાજ કાઢતી રેલગાડી દોડે છે. કૂવાની પાછળ જે બાગ બગીચા હોય તે પણ આપણને દેખાય છે. ધોબીઘાટ, નાનકડી હાટ એટલે કે નાની દુકાનો પણ આપણને જોવા મળે છે. ગામમાં મેળા લોકોના ટોળા, તૂટેલી ભીંતો ઘેટાના ટોળા, રેલગાડી રેલગાડી છુક 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 છુક, વચ્ચે આવતા સ્ટેશન બોલે રૂક 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 રૂક, કે ગામમાં મેળા અને લોકોના ટોળા પણ દેખાય છે. રસ્તામાં તૂટેલી ભીંતો પણ આવે છે અને ઘેટાના ટોળા પણ જોવા મળે છે. તો રેલગાડી કઈ રીતે જાય છે? છુક 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 છુક, જ્યારે જ્યારે સ્ટેશન આવે ત્યારે રૂક 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 કરતી ઊભી રહે છે. આ કવિતા હિન્દી છે, હરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયે લખી છે. તેનો આપણી આસપાસની ચોપડીમાં ગુજરાતીમાં અનુવાદ કરીને આપણને આ કવિતા આપવામાં આવી છે. વિચારો અને કહો, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. તમને કવિતા કેવી લાગી? તો મને કવિતા ખૂબ જ સુંદર લાગી, જાણે હું આગગાડીમાં બેઠો હોઉં તેવો અનુભવ કવિતા દ્વારા થયો. તમે ક્યારેય આગગાડીમાં મુસાફરી કરી છે? ક્યારે? તો હા, હું આગગાડીમાં ઘણીવાર બેઠો છું. અમે જ્યારે કાકાના ઘરે જઈએ ત્યારે આગગાડીમાં જ જઈએ છીએ. તમે જેના પણ ઘરે આગગાડીમાં બેસીને જતા હોય તે જવાબમાં લખી શકો છો. શું આગગાડી ગમે ત્યાં જઈ શકે છે? કેમ ના, આગગાડી ફક્ત રેલવેના પાટા પર ચાલતી હોવાથી જ્યાં રેલવેના પાટાની સગવડ હોય ત્યાં જઈ શકે છે. લોખંડના રસ્તાઓનો અર્થ શું છે? તો લોખંડના રસ્તાઓનો અર્થ આગગાડી જેના પર ચાલે છે તે રેલવેના પાટા થાય છે. આપણે આપણો પાઠ અહીંયા સુધી રાખીએ, નેક્સ્ટ પીરિયડમાં આગળ જોઈશું. થેન્ક યુ.